पहली महीना रोज गुजरात स्थापना दिवस है तो तेने लेने तमाम गुजरातीओ मां पण हाल एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे। तो गुजरात पर्व दिवस की जो उजवणी छे तेनी तैयारीओ पण हाल पूरजोश में चाली रही है। तो पाटण में पण नागरिकों माटे विविध सांस्कृतिक कार्यक्रमों आयोजन जे छे ते पण करायो छे। जेनी साथे पाटण पोलीसे पण हेडक्वार्टर्स खाते 29 एप्रिल थी 1 मे सुधी शस्त्र प्रदर्शन नु आयोजन पण करायो छे। पाटणना नागरिको सैन्यना शस्त्रोथी अवगत थाय तेमज राष्ट्रभवन विकास अने ते त्यारबाद कार्यक्रमों नु आयोजन जे छे ते पण करवामां आव्युं छे। तो जेमा बीएसएफ अने त्यारबाद पोलीस द्वारा अत्याधुनिक शस्त्र प्रदर्शन जे छे ते पण करवामां आव्युं छे। साचा अर्थमां कहूं तो આજે જે આ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનો પ્રોગ્રામ પોલીસ ગ્રાઉન્ડ પાટણ ખાતે રાખ્યો છે એ જોવા પબ્લિકને જોઈને ઉત્સાહ જોયો, આપણે જોયું કે એવું લાગ્યું કે ખરેખર દેશભાવના જાગે અને આપણા જવાનો જે કામ કરી રહ્યા છીએ એ અનબિલિવેબલ કામ કરી રહ્યા છીએ અને આજે આનાથી આપણે જો પાટણની પબ્લિક જે આનો લાભ લેશે તો એમનામાં ચોક્કસ દેશભાવના જાગશે અને જવાનો માટે એમની સહાનુભૂતિ પણ એટલી જ વધશે અને સરકારે જે આ કામ કર્યું છે પાટણની પબ્લિક એમને સરકારને પણ યાદ કરશે કે આવો મોકો મળ્યો, અધરવાઇઝ ક્યારે પણ આવાઓ આપણને આવું શસ્ત્ર નિદર્શન વ્યવસ્થિત રીતે સમજાવીને કરાવે એવો મોકો મળ્યો છે। મારી પોતાની ઓળખાણ આપું તો ડૉક્ટર દિવ્યેશ પટેલ, હું જિલ્લા પંચાયતમાં એડીએસઓ તરીકે ફરજ બજાવું છું અને આવા પ્રોગ્રામ વધે થાય તો લોકોને પણ જાગૃતિ મળે કે આપણું ડિફેન્સ મિકેનિઝમ ભારત સરકારની કેવું કામ કરી રહ્યું છે।